નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ અને માનસિક રોગના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આ વિડીયોમાં હું ડિપ્રેશન નામની બીમારી વિશે આપની સમક્ષ ચર્ચા કરીશ. આ વિડીયોમાં હું મુખ્યત્વે ડિપ્રેશન અને સામાન્ય ઉદાસી વચ્ચે શું ફરક છે, ડિપ્રેશનના લક્ષણો કેવા હોય છે, ડિપ્રેશનનું કારણ શું, ડિપ્રેશન થાય શું કામ અને ડિપ્રેશનની સારવાર કઈ રીતે કરવામાં આવે છે તે વિશે હું ચર્ચા કરીશ. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ડિપ્રેશન અને સામાન્ય ઉદાસી વચ્ચેના ફરક વિશે ચર્ચા કરીએ તો સાદી ઉદાસી લગભગ આપણે દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવી જ હોય છે. ઘણી વખત ઘણા લોકો કહે કે ભાઈ કોઈનું અવસાન થયું અને મને ઉદાસ રહેતો હતો, કોઈ ડિવોર્સ થયું હતું, કોઈ બ્રેકઅપ થયું હતું, કોઈ પરીક્ષામાં નિષ્ફળતા મળી હતી અને આપણે ઉદાસ રહ્યા હતા. પણ એ ઉદાસી અને ડિપ્રેશનની ઉદાસીમાં ફરક છે. ક્યારેક આવા કપરા સમય સંજોગો અનુસાર આપણે જે ઉદાસીનો અનુભવ કર્યો હતો એ ઉદાસીની લાગણી હતી, એક ડિપ્રેશનની બીમારી નહોતી. ડિપ્રેશન એક બીમારી છે. સામાન્ય રીતે આવું કંઈક કપરા સમયે કે સંજોગો સમયે આપણે જે ઉદાસીની લાગણી અનુભવીએ છીએ તે ક્ષણિક હોય છે, અમુક સમય પૂરતી હોય છે, ધીમે ધીમે સમય જતાં એ આઘાત ઓછો થતો જાય અને આપણે ધીમે ધીમે નોર્મલ થતા જઈએ. જ્યારે ડિપ્રેશનમાં જે ઉદાસીની લાગણી અનુભવાય તે એકદમ તીવ્ર ડિપ્રેશનની ઉદાસીની લાગણી હોય છે. એ દરમિયાન વચ્ચે વચ્ચે પણ આનંદનો અનુભવ થતો નથી. માનો કે વચ્ચે વચ્ચે આપણે કંઈ શોખ હોય કે આપણને કંઈ ગમતું હોય એવું કંઈ કરવાનું મન નથી થતું, કે કોઈ મૂવી જોવાનું, કોઈ ડ્રોઈંગ કરવાનું, કોઈ સંગીત વગાડવાનું, કે જે આપણને રૂટીન સમયે આપણો એ શોખ હતો પણ એ ડિપ્રેશનની અવસ્થામાં વ્યક્તિ નથી કરી શકતો. જ્યારે સામાન્ય ઉદાસીના સમય દરમિયાન તે આવી પ્રવૃત્તિઓમાં પણ ઇન્વોલ્વ થઈ શકતો હોય છે. આમ ડિપ્રેશનની ઉદાસી એ કન્ટિન્યુઅસ સતત રહેતી હોય છે, જ્યારે સામાન્ય ઉદાસી કે જે કોઈ આઘાતના કારણે લાગેલી ઉદાસી હોય છે તે સતત નથી હોતી. તે વચ્ચે વચ્ચે તેમાં આનંદના પણો, આનંદની ક્ષણો પણ આવતી રહેતી હોય છે. આપઘાતના વિચારો અને આપઘાતના પ્રયાસો એ ડિપ્રેશનની બીમારીમાં સામાન્ય રીતે જોવા મળે છે, જ્યારે સામાન્ય ઉદાસીમાં આપઘાતના વિચારો કે આપઘાતના પ્રયાસો એટલા કોમનલી જોવા મળતા નથી. ઊંઘ, સામાન્ય રીતે ડિપ્રેશનની બીમારીમાં ઊંઘ ઘટી જતી હોય છે કે ઊંઘ આવતા વાર લાગે, વહેલી સવારે ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ જ ન આવે, ભૂખ ન લાગે, ખોરાક ન ચાલે, વજન ઉતરી જાય, આવું ડિપ્રેશનના દર્દીઓ ઘણી વખત ફરિયાદ કરતા હોય છે. જ્યારે સામાન્ય ઉદાસીમાં ઊંઘ અને ભૂખ મોટાભાગે નોર્મલ રહેતા હોય છે. સામાન્ય ઉદાસી કે જે મોટાભાગે કોઈ કપરા સમય કે કોઈ ખરાબ અનુભવ પછી આવી હોય તેની વ્યક્તિના રોજિંદા કામ કે ડે ટુ ડે લાઈફ પર એટલી અસર પડતી નથી. તેનું રૂટીન કામ પોતાની રીતે કરી શકતો હોય છે, ઓફિસે જવાનું, શાળાએ જવાનું, વાંચવાનું, કોન્સન્ટ્રેશનથી કામ કરવાનું, કે કંઈ પોતાના ભૂખ ઉપર કે ઊંઘ ઉપર એની અસર નથી થયેલી હોતી. આમ તેનું રોજિંદુ જીવન મોટાભાગે જળવાયેલું હોય છે. જ્યારે ડિપ્રેશનની અવસ્થામાં વ્યક્તિની એકાગ્રતા ઉપર અસર પડે છે, એ પોતાનું કામ નથી કરી શકતો, ઓફિસે નથી જઈ શકતો, નોકરી પર નથી જઈ શકતો, સ્કૂલે નથી જઈ શકતો. આમ ડિપ્રેશનની અવસ્થામાં વ્યક્તિનું પોતાનું આખું જીવન ઉપર એ ડિપ્રેશનની અસર પડતી હોય છે. જ્યારે સામાન્ય ઉદાસીમાં એ માત્ર ઉદાસીની લાગણી અનુભવતો હોય છે, બાકીના પોતાના જીવનના અન્ય પહેલુઓ ઉપર એની એટલી અસર નથી હોતી અને એ મોટાભાગે એ પોતાનું નોર્મલ જીવન જીવી શકતો હોય છે. મોટાભાગે આ સામાન્ય ઉદાસીના દર્દીઓમાં કંઈ જ કરવાનું હોતું નથી, એ ધીમે ધીમે સમય જ એની દવા છે, એ ધીમે ધીમે એ સારું થઈ જતું હોય છે. ઘણી વખત કોઈ કસરત છે, એક્સરસાઇઝ છે, બ્રીધિંગ એક્સરસાઇઝ છે, યોગાસન છે, પ્રાણાયામ છે, એવું કરવાનું કહેતા હોઈએ છીએ, બાકી કોઈ દવાઓ વડે સામાન્ય ઉદાસીની સારવાર કરતા નથી અને મોટાભાગે દર્દીઓ સાજા થઈ જ જતા હોય છે. પરંતુ વાત એ છે કે આવા દર્દીઓ અને ડિપ્રેશન એ બે અલગ વસ્તુ છે. સામાન્ય ઉદાસી એ એક બીમારી નથી, તેમાં માત્ર ઉદાસીની લાગણી થતી હોય છે. જ્યારે ડિપ્રેશન એક બીમારી છે, તેમાં ઉદાસીની લાગણી ઉપરાંત એની તેના જીવનના અન્ય અનેક અનેક અસરો થતી હોય છે. જાણે આખું જીવન એ ડિપ્રેશનની જકડમાં આવી ગયું હોય છે.
હવે બનતું હોય છે એવું કે આવા જે સાદી ઉદાસી લગભગ દરેક વ્યક્તિ અનુભવેલી હોય અને એમાંથી બહાર પણ નીકળી ગયા હોય, એ એકચ્યુઅલી પોતાના કોઈ પરિચિતને, કુટુંબીજનને કે મિત્રને જ્યારે ડિપ્રેશનનો અનુભવ થાય ત્યારે ડિપ્રેશનના દર્દીને કહે કે ડિપ્રેશન તો દરેક વ્યક્તિને થાય, ડિપ્રેશનમાં કંઈ ડોક્ટર પાસે જવાનું ના હોય, ડિપ્રેશનની કંઈ દવા લેવાની ના હોય, પરંતુ ભાઈ તમને જે થયું હતું એ ડિપ્રેશન નહોતું, તમને જે થયું હતું એ સામાન્ય ઉદાસી હતી અને તમે એ ડિપ્રેશનની અવસ્થામાં નોર્મલ કામ કરી શકતા હતા. જ્યારે એ વ્યક્તિઓ એ ડિપ્રેશનના દર્દીઓને એવું કહે કે જો ભાઈ હું તો જ્યારે ડિપ્રેશનમાં હતો ને ત્યારે હું પણ કામ પર તો જઈ શકતો હતો, હું નોકરીએ જતો હતો, હું સ્કૂલે જતો હતો, કે મેં ડિપ્રેશનની અવસ્થામાં પણ આટલા આટલા એચિવમેન્ટ કર્યા છે, પરંતુ એ વખતે તમે ડિપ્રેશનની અવસ્થામાં નહોતા, એકમાત્ર ઉદાસીની લાગણી હતી, એ તમે કપરા સમયના લીધે ઉદાસીની લાગણીમાં હતા, એક બીમારી નહોતી. આ એક કંઈક એવી વાત થઈ કે એક રેસમાં બે વ્યક્તિઓ દોડી રહ્યા છે અને કંઈક એવું વચ્ચે આવે છે અને બે વ્યક્તિઓ પડી જાય છે. એક વ્યક્તિઓને પગમાં થોડુંક છોલાય છે, જ્યારે બીજી વ્યક્તિનું પગનું મોટું હાડકું જ તૂટી જાય છે. જેનું પગનું થોડુંક છોલાયેલું હોય એ વ્યક્તિ પાછો ઊભો થઈને પાછો દોડવા માંડે અને પછી એ રેસ જીતી જાય, ત્યારે પછી રેસ જીત્યા પછી એ જે વ્યક્તિનું પગનું આખું હાડકું તૂટી ગયું હતું એ વ્યક્તિને કહે કે તમારું મનોબળ જ નબળું છે, જો મનોબળ મક્કમ હોય તો માણસ દોડી જ શકે, જો તમારી જેમ જ હું પડ્યો તો કે નહીં, પરંતુ પાછો ઊભો થઈને દોડવા માંડ્યો અને હું રેસ જીત્યો, આમ તમારામાં મનોબળ મક્કમ હોવું જોઈએ. પણ ભાઈ, તમારું હાડકું સાબુત હતું, તમારો પગ સાબુત હતો, તમે દોડી શકો એમ હતા. જ્યારે બીજા વ્યક્તિને ભલે તમારા જેટલી જ ઠોકર લાગી છે, પરંતુ એના શરીર ઉપર એનો ઘા બહુ વધારે છે, એનું હાડકું તૂટી ગયું છે, એને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ, એને હાડકું સંધાવવું જોઈએ. એક વખત હાડકું સંધાઈ જાય પછી રેસ લગાવજો, પછી કદાચ એ તમને પણ હરાવીને બતાવશે. પરંતુ એ ડોક્ટર પાસે જઈને હાડકું સંધાવવાના બદલે ખાલી એમને એવું મોટિવેશનલ વાતો કરવામાં આવે કે જો ભાઈ મારું તો જો તમારી જેટલું જ મને વાગેલું હતું ને હું પડી ગયો હતો, તો પણ તમારી જેટલો જ મને ઘા વાગ્યો હતો તો પણ હું જો મોટિવેશનથી જીત્યો, પણ એ તમારો ઘા માત્ર બાહ્ય ઘા હતો, આમાં ઘા આખું હાડકું ભાંગી ગયું હોય એવો આંતરિક ઘા છે. આમ સામાન્ય ઉદાસી અને ડિપ્રેશનના લક્ષણો કદાચ સામાન્ય વ્યક્તિની નજરે કદાચ ભલે મળતા આવે, પરંતુ એ બંને એક અલગ વસ્તુ છે. ડિપ્રેશન એક બીમારી છે, જ્યારે સામાન્ય ઉદાસી એ એકમાત્ર ઉદાસીની લાગણી છે, અને એ બંનેની સારવારની પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે. હવે આપણે ચર્ચા કરીશું ડિપ્રેશનના લક્ષણોની, કે ડિપ્રેશનની બીમારીમાં કેવા લક્ષણો જોવા મળે છે. ડિપ્રેશનનું સૌથી પહેલું અને મહત્વનું લક્ષણ છે ઉદાસી, સતત રહેતી ઉદાસી. કંઈ જ કરવાનું મન ના થાય, સતત પડ્યા રહેવાનું મન થાય, કંઈ જવાનું મન ના થાય, કંઈ કામ હાથમાં લેવાનું મન ના થાય, વિદ્યાર્થી હોય તો ચોપડી ખોલીને વાંચવાનું મન ના થાય, કોઈ નોકરિયાત માણસ હોય તો નોકરીની જગ્યાએ જવાનું મન ના થાય, કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેવાનું મન ન થાય. અરે પહેલા તમારા જે શોખના વિષય હતા એ શોખની વસ્તુઓ કરવાનું પણ ના મન થાય. તમને પહેલા ક્રિકેટનો શોખ હતો અને તમને ક્રિકેટ જોવાનું મન ના થાય, ક્રિકેટ રમવાનું મન ના થાય. તમને પહેલા ડ્રોઈંગનો શોખ હતો તો ડ્રોઈંગ ચિત્રકામનું મન ના થાય, કંઈ જ મન ના થાય અને કંઈ જ એક જ પડ્યા રહે. કંઈ જાણે ડિપ્રેશનની જે ઉદાસી એ શરીર ઉપર મન ઉપર કબજો કરી લીધો છે, એકદમ દર્દનાશ સતત રહેતી ઉદાસી. બીજું મહત્વનું લક્ષણ છે ખાલીપો ઓર એમ્પટીનેસ. સતત જાણે ખાલી ખાલી લાગે, સતત ખાલીપો રહ્યા કરે. ત્રીજું મહત્વનું લક્ષણ છે કોન્સન્ટ્રેશન ન થવું, એકાગ્રતા ન થવી, બેધ્યાન થઈ જવું, કોઈ વાતમાં ધ્યાન ના પૂરવી શકાવું. ચોથું લક્ષણ છે ગિલ્ટ ફિલિંગ, કે ગ્લાની થવી, કે અપરાધ ભાવ થવો, સતત જાણે કંઈક પોતે ખોટું કર્યું છે, પોતાનાથી કંઈક ખોટું થઈ ગયું છે એવી લાગણી થયા કરવી, કે પોતે કંઈક અપરાધી છે, પોતાના લીધે જ કંઈક આવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કંઈક આવી લાગણી થયા કરવી. બીજું મહત્વનું લક્ષણ છે લેક ઓફ એનર્જી, થાક લાગ્યા કરવો, નબળાઈ રહ્યા કરવી, સુસ્તી રહેવી, કોઈ ઊભા થવાનું મન ના થાય, કંઈક નવું કરવાનું મન ના થાય, એકદમ થાક નબળાઈ સુસ્તી જ રહ્યા કરે. ઊંઘ, મોટાભાગે ઊંઘ ઓછી થઈ જતી હોય છે, રાત્રે ઊંઘ આવવામાં વાર લાગે, સતત પડખા ઘસ્યા કરવા પડે ત્યારે માંડ માંડ ઊંઘ આવે,
વહેલી સવારે ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ આવતા બહુ જ વાર લાગે, સતત વિચારો રહ્યા કરે, વહેલી સવારે ઊંઘ ઉડી જાય એવું ઘણા દર્દીઓ કહેતા હોય છે. ભૂખ ઓછી થઈ જાય, કંઈ ખાવાનું ભાવે જ નહીં, વજન ઓછું થઈ જાય. ઘણી વખત આનાથી ઉલટું ક્યારેક ઊંઘ વધે કે ભૂખ વધે એવું પણ બને, પણ મોટા ભાગે ઊંઘ ઓછી થઈ જાય, ભૂખ ઓછી થઈ જાય, ખોરાક ઓછો થઈ જાય એવું ડિપ્રેશનમાં જોવા મળતું હોય છે. નકારાત્મક વિચારો. ડિપ્રેશનના દર્દીઓમાં નકારાત્મક વિચારો બહુ જ કોમન જોવા મળતા હોય છે. હવે મોટાભાગે નકારાત્મક વિચારોને ત્રણ તબક્કામાં વહેંચતા હોઈએ છીએ, કે પોતાના પ્રત્યે નકારાત્મક વિચાર, કે હું જીવનમાં હવે કંઈ જ નહીં કરી શકું, હું નકામો છું, વર્થલેસનેસ, હવે મારી કોઈ વેલ્યુ જ નથી. બીજું હેલ્પલેસનેસ, બીજા લોકો પણ મને કંઈ મદદ નહીં કરી શકે, હું ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, કે એમાં મને મારી કોઈ બીજા લોકો મદદ કરી શકે એમ પણ નથી. ઘણી વખત કોઈ ડોક્ટર કે કોઈ મેડિકલ હેલ્પ પણ મને મદદ નહીં કરી શકે, હું ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. હોપલેસનેસ, મારું ભવિષ્ય પણ અંધકારમય છે, મારું ભવિષ્ય પણ આવું જ રહેવાનું છે, આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. આ હોપલેસનેસ કે જે ભવિષ્ય અંધકારમય લાગતું હોય, એનાથી ઘણી વખત વ્યક્તિને સ્યુસાઇડના વિચારો પણ આવવા માંડે છે, કે ભાઈ મારું જો ભવિષ્ય અંધકારમય જ હોય, આવું જ રહેવાનું હોય, કંઈ જ સારું ના થવાનું હોય, કંઈ જ સુધરવાનું ના હોય, તો પછી જીવવાનો મતલબ શું છે, આના કરતાં મરી જવું સારું. અને જે બાયપોલર ટાઈપના ડિપ્રેશન કે જે ડિપ્રેશનનો એક પ્રકાર છે, એમાં તો 20% દર્દીઓ ખરેખર આપઘાતનો પ્રયત્ન કરતા હોય છે કે આપઘાતથી ગુજરી જતા હોય છે. આમ ડિપ્રેશનના દર્દીઓમાં આપઘાતનું જોખમ ઘણું રહેલું હોય છે. આમ ડિપ્રેશનના વિચારોને સમજીએ તો દર્દીની આંખ પર જાણે કાળા ચશ્મા લાગી ગયા હોય છે, કે દર્દીએ કાળા ચશ્મામાંથી જોતો હોય, એને કોઈ પોઝિટિવ વસ્તુ એ ચશ્મામાંથી અંદર આવે જ નહીં, બધું નેગેટિવ વસ્તુ, કંઈક ખરાબ છે, બધું અંધકારમય છે, ભવિષ્ય પણ ખરાબ છે, બીજા લોકો પણ ખરાબ છે, પોતે પણ ખરાબ છે, અને આગળ ઉપર પણ બધું ખરાબ 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 જ થવાનું છે, કંઈક એવા નકારાત્મક વિચારો જે ચશ્મામાંથી અંદર આવે, કોઈ પોઝિટિવ વાતો ચશ્મામાંથી અંદર આવી જ ન શકે, જાણે ડિપ્રેશનના દર્દીની આંખો ઉપર એવા કાળા ચશ્મા લાગેલા હોય છે કે જે એક નકારાત્મક વિચારો અને નકારાત્મક વસ્તુ જ જોઈ શકે. ડિપ્રેશનના આપણે આજે લક્ષણોની વાત કરી, ઊંઘ, ભૂખ, વિચારો, એકાગ્રતા ના રહેવી, ગ્લાની થયા કરવી, અપરાધ ભાવ રહેવો, મૂડ ખરાબ રહેવો, ઉત્સાહ ન રહેવો વગેરે વગેરે બધા લક્ષણો જો 14 દિવસથી વધારે સમયથી હોય તો એ ડિપ્રેશનની બીમારી માનવામાં આવે છે. જો આ બધા ચિહ્નો એક ધારા 14 દિવસ કે તેથી વધારે સમયથી રહે તો ડિપ્રેશનનું નિદાન કરવામાં આવે છે અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિ વડે સારવાર કરવી જરૂરી છે. ડિપ્રેશનના કારણો શું? આ પ્રશ્ન પણ મને ઘણી વખત પૂછવામાં આવે છે કે ડિપ્રેશનનું કારણ શું. મોટાભાગે પહેલી વખત ડિપ્રેશનની શરૂઆત થાય ત્યારે એવું જોવા મળે છે કે કોઈ સ્ટ્રેસ લાયક કે કોઈ આઘાતનો બનાવ બન્યો હોય પછી ડિપ્રેશનની શરૂઆત થઈ જાય. પરંતુ જ્યારે બીજી વખત કે ત્રીજો એપિસોડ ડિપ્રેશનનો આવે ત્યારે ઘણી વખત કંઈ જેવું આઘાતનું કે કોઈ એવું સ્ટ્રેસનું દેખીતું કારણ ના હોય પણ ડિપ્રેશનની બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આમ જોઈએ તો ક્યારેક સ્ટ્રેસના લીધે ડિપ્રેશનની બીમારીની શરૂઆત થઈ એવું જોવા મળે છે, પણ જરૂરી નથી, સ્ટ્રેસ વગર પણ ડિપ્રેશનની બીમારીની શરૂઆત થઈ શકે છે. કારણોની આમ દેખીતી ચર્ચા કરીએ તો સૈદ્ધાંતિક રીતે કારણોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જેને બાયો સાયકો સોશિયલ મોડેલ કહીએ છીએ, કે ડિપ્રેશનના બાયોલોજિકલ એટલે કે જૈવિક કારણો કે જેમાં મગજમાં થતા ન્યુરો ટ્રાન્સમીટરમાં થતા ફેરફારો, સાયકોલોજિકલ કે માનસિક કારણો કે જે વ્યક્તિના આંખો ઉપર એવા કાળા ચશ્મા લાગેલા હોય છે કે જેનાથી વ્યક્તિને પોઝિટિવ વસ્તુ દેખાતી જ નથી, પોઝિટિવ વિચારો મનમાં આવતા જ નથી, એકમાત્ર નેગેટિવ વિચારો અને એકમાત્ર નેગેટિવ વર્તન જ એના જીવનમાં જોવા મળે છે, જે એનું એક માનસિક કારણ છે. અને સોશિયલ એટલે કે સામાજિક કારણો, જેમ કે ડે ટુ ડે લાઈફના સ્ટ્રેસ કે કોઈ મોટો આઘાત લાગ્યો હોય કે એવી બનવા જનક બનાવો. તો આમ બાયો સાયકો સોશિયલ મોડેલમાં જોઈએ તો સોશિયલ કે સામાજિક કારણો કે જે સ્ટ્રેસ કે આઘાતની વાત કરીએ
તો એ આપણા હાથમાં નથી, એ તો દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ કે ટેન્શન તો રહ્યા કરવાના. બાયોલોજિકલ અને સાયકોલોજિકલ કારણો આપણા હાથમાં છે, તો આપણે બાયોલોજિકલ કારણોને કંઈક રીતે દવાઓ વડે મગજમાં થતા ન્યુરો ટ્રાન્સમિટરમાં ફેરફાર કરી શકીએ. સાયકોલોજિકલ કારણમાં આપણે કંઈક વિચારોની પદ્ધતિ બદલીએ તો એ નેગેટિવ વિચારોને કંઈક રિયાલિસ્ટિક વિચારો, વાસ્તવિક વિચારોમાં કન્વર્ટ કરી શકાય. વિચારોની વધારે થોડીક ચર્ચા કરીએ તો અમે એવું કહેતા હોઈએ છીએ કે આપણા વિચારો, આપણી લાગણી અને આપણું વર્તન એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આપણું થિંકિંગ, ફિલિંગ અને બિહેવિયર એકબીજા સાથે સંકળાયેલું હોય છે. જો આપણા વિચારો ઉપર એક એવો કાળા ચશ્મા લાગેલા હોય અને નેગેટિવ વિચારો જ આવ્યા કરે કે આગળ ઉપરનું ભવિષ્ય અંધકારમય છે, ભવિષ્યમાં કંઈ થવાનું જ નથી, બધું જ ખરાબ થવાનું છે, તો એની આપણી લાગણી ઉપર અને આપણા વર્તન ઉપર પણ અસર પડવાની હોય છે. પરંતુ આપણે જો એ વિચારોની યથાર્થતા ચકાસીએ કે આ વિચારો યોગ્ય છે કે કેમ, અને જો એને વિચારોને એક રિયાલિસ્ટિક વિચારો વડે ચેન્જ કરવાની કોશિશ કરીએ તો આપણા લાગણી અને તેના વર્તન પર પણ એની અસર ચોક્કસ થતી હોય છે. ડિપ્રેશનની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? દવાઓ સિવાયની પદ્ધતિઓ જેમ કે એક્સરસાઇઝ, કસરતનો રોલ ચોક્કસ છે. કસરત વડે મગજમાં અમુક ન્યુરો ટ્રાન્સમીટર કે મગજના જૈવરાસાયણમાં થોડા ફેરફારો ચોક્કસપણે થાય છે અને થોડા ઘણા અંશે ફાયદો પણ જોવા મળે છે. કસરત દરેક વ્યક્તિને રેકમેન્ડ કરતા હોઈએ છીએ. જે આપણે અગાઉ સામાન્ય ઉદાસીની વાત કરી હતી કે જેમાં ડિપ્રેશન નથી, ખાલી ઉદાસીની લાગણી છે, એમાં તો ઘણા ખરા દર્દીઓ કસરત વડે તદ્દન સાજા પણ થઈ જતા હોય છે. જ્યારે ડિપ્રેશનના દર્દીઓમાં પણ દવાની સાથે સાથે જો કસરત કરવામાં આવે તો તેનું ઘણું પોઝિટિવ પરિણામ મળી શકે છે. આમ કસરતનું શારીરિક સ્વાસ્થ્યમાં તો સારો ફાળો છે જ, પરંતુ માનસિક સ્વાસ્થ્યમાં પણ તેનો ઘણો સારો ફાળો છે. બીજું, ખોરાકમાં પણ જમવાથી એક મગજમાં એવા ન્યુરો ટ્રાન્સમીટરો રિલીઝ થતા હોય છે કે જેનાથી એવું લાગે કે ડિપ્રેશનની ઉદાસી ઓછી થઈ છે. આમ ખોરાકમાં પણ એક ડિપ્રેશનમાં ફાયદાકારક છે એવું કહી શકાય. પણ ઘણી વખત ભૂખ ઓછી થઈ જતી હોય, ડિપ્રેશનના દર્દીઓ જમી જ ના શકતા હોય, તો આવા કેસમાં પરાણે જમાડવામાં પણ ક્યારેક બહુ સફળતા નથી મળતી. પરંતુ એવું હું ચોક્કસ કહીશ કે નિયમિત ખોરાક તો ચોક્કસ લેવો જોઈએ. વધુ પડતો ખોરાક લેવો પણ એ હેલ્થ માટે બહુ સારો નથી, પરંતુ સમતોલ, નિયમિત આહાર અને કસરત ડિપ્રેશનના દર્દીઓમાં ચોક્કસ ફાયદાકારક નીવડી શકે. હવે વાત કરીએ દવાઓની. ડિપ્રેશનની દવાઓથી જ ડિપ્રેશનની સારવાર કરવામાં આવે છે, અને અત્યારના મેડિકલ સાયન્સની જે પહોંચ છે એમાં ડિપ્રેશનની સારવારમાં દવાઓ શ્રેષ્ઠ ઉપાય છે. સામાન્ય રીતે દવાઓ વડે સારવાર શરૂ કરીએ એના એક કે બે અઠવાડિયામાં દવાઓની ફાયદાકારક અસર થતી જોવા મળે છે, અને 1.5 થી 2 મહિનામાં તેનો ઘણો ફાયદો થાય કે લગભગ 70-80%, 90% જેવો સુધારો જોવા મળતો હોય છે. મગજને અમુક પ્રોટીન રો મટીરિયલ મળતું હોય, એમાંથી મગજ પોતાને જરૂરી એવા પોષક દ્રવ્યો પોતાની જાતે જ બનાવી લે, કંઈક આવી મિકેનિઝમ હોય છે. ડિપ્રેશનના દર્દીના મગજમાં એ મગજ પોતાને જરૂરી એવા પ્રોટીનમાંથી પોતાને જરૂરી એવા પોષક દ્રવ્યો જાતે બનાવી શકતું નથી. આથી એ પોષક દ્રવ્યોની ઉણપ સર્જાય છે અને એ ડિપ્રેશન જેવી બીમારી કે અન્ય માનસિક બીમારીનું કારણ બને છે. દવાઓ કંઈક મગજની પોતાને જરૂરી એવા પોષક દ્રવ્યો જે પોતે જાતે બનાવી શકવું જોઈએ નોર્મલ પરિસ્થિતિમાં, એ પોતાની એ પોષક દ્રવ્યો બનાવવાની કેપેસિટી પાછી નોર્મલ થાય અને મગજને પોતાને જરૂરી એવા પોષક દ્રવ્યો એ પોતાની જાતે જ બનાવી શકે, કંઈક એવું એ દવા કરવાનું કાર્ય કરતી હોય છે, અને આવું કંઈક સારવારનો હેતુ છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન, દવા કેટલો સમય શરૂ રાખે? જો ડિપ્રેશન પહેલી વખત હોય તો 6 થી 9 મહિના દવા શરૂ રાખવી જોઈએ. સામાન્ય રીતે 8 થી 9 મહિના જો સારું રહે તો પછી ધીમે ધીમે દવા ઘટાડીને બંધ કરી દેતા હોઈએ છીએ. પરંતુ જો બીજી વખત, ત્રીજી વખત કે ચોથી વખત ડિપ્રેશનનો હુમલો આવે તો પછી એ પ્રમાણમાં વધારે લાંબો સમય પણ દવા શરૂ રાખવી પડે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આજે 6 થી 9 મહિનાનો સમયગાળો છે પહેલી વખતના ડિપ્રેશનનો, એટલો બધો સમય દર્દી દવા શરૂ જ નથી રાખતા. 3-1 મહિનામાં તો દર્દીને સાવ સાજું હોય,
એને કંઈ જ તકલીફ ના હોય એટલે દર્દીને એમ થાય કે હવે હું દવા બંધ કરી દઉં, અને દર્દી એ દવા બંધ કરવાની કોશિશ કરે છે અને પછી વારંવાર એ ઉતલાઓ માર્યા કરે છે. આમ એક સિમ્પલ એક સારવાર વડે એકદમ સારું થઈ શકે એમ હતું એવા દર્દીઓ પણ ઘણી વખતે પોતાની ટ્રીટમેન્ટ વહેલી બંધ કરવાના લીધે હેરાન થતા હોય એવું પણ જોવા મળે છે. હવે આપણે છેલ્લા તબક્કાની વાત કરીએ કે ડિપ્રેશનના દર્દીઓને ઘણી વખત તેના નજીકના સગાઓ, કુટુંબીજનો કે સ્નેહીઓ દ્વારા એવી કોમેન્ટ્સ મળતી હોય છે કે ડિપ્રેશનની દવા થોડી લેવાની હોય, હવે સારું થઈ ગયું છે હવે શું કામ દવાઓ લેવી જોઈએ, ડિપ્રેશનની દવાઓ શરીરને નુકસાન કરશે, ડિપ્રેશનની દવાથી આદત પડી જશે, અરે વિલ પાવર સ્ટ્રોંગ કરો તો બધું સરસ થઈ જાય, કંઈ દવાઓ ઉપર જ જીવવાનું થોડું હોય. અને બહુ એક આમ દુઃખની વાત છે કે ખાલી ડિપ્રેશનના દર્દીઓ કે માનસિક બીમારીના દર્દીઓને જ આવું સાંભળવું પડે છે, ક્યારેક કોઈ ડાયાબિટીસના દર્દીઓ, બીપીના દર્દીઓ, હૃદયના દર્દીઓ કે બીજી કોઈ બીમારીના દર્દીઓને ક્યારેક કોઈ સગા મિત્રો સ્નેહીઓ કુટુંબીજનો એવું નથી કહેતા કે ભાઈ તમે તમારી જાતે હૃદયનું સર્ક્યુલેશન કંટ્રોલમાં રાખો, તમે તમારી જાતે કંઈક એવી મહેનત કરો કે હૃદયને યોગ્ય લોહી મળે, હૃદયનું લોહી યોગ્ય મળે એના માટે કંઈક થોડી દવા લેવાની હોય. આપણને એટેક આવે તો આપણે ડૉક્ટર કહે એ પ્રમાણે દવા લેતા જ હોઈએ છીએ, પરંતુ આ ડિપ્રેશનમાં કંઈક એવું બને છે કે વ્યક્તિની એના વર્તન પર અસર જોવા મળતી હોય છે. અને જે લોકોએ આ ડિપ્રેશનનો અનુભવ ક્યારેય કર્યો જ નથી એ લોકો આ વસ્તુ સમજી નથી શકતા કે આ પણ એક બીમારી છે, અને એવો દર્દીને એવી સલાહ આપે છે કે એમણે આ દવા ના લેવી જોઈએ અને દવા વગર પોતાની જાતે જ આ બીમારી સારી થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જે મોટાભાગના કેસમાં શક્ય બનતું નથી. અને દુઃખદ વાત છે કે ઘણા દર્દીઓ પોતાના સગા સ્નેહીઓ કુટુંબીજનો મિત્રોની વાતમાં આવીને દવાઓ અધૂરી મૂકી દેતા હોય છે અને અધૂરો કોર્સ બંધ કરી દેતા હોય છે, જેના કારણે એક વખતનું જે સિમ્પલ બીમારી હતી એ વારંવાર ઉથલા માર્યા કરે, વારંવાર હેરાન થયા કરીએ. અને આવા પ્રશ્નો રોજિંદા જીવનમાં અમારા સામે ડે ટુ ડે લાઈફમાં આવતા જ રહેતા હોય છે. હવે આ દર્દીઓ સાથે હું એક વાત કહેવા માંગીશ કે જે વ્યક્તિઓએ ડિપ્રેશન કે માનસિક બીમારીનો અનુભવ ક્યારેય કર્યો જ નથી એ ડિપ્રેશન શું છે એ સમજી જ નહીં શકે. જેણે માત્ર ક્યારેક ઉદાસીનો અનુભવ કર્યો છે કે જે થોડા સમયમાં જતી રહી હતી, જે એક્સરસાઇઝ કરવાથી ઓછી થઈ ગઈ હતી કે જે મોટિવેશનલ વિડીયો સાંભળવાથી ઓછી થઈ ગઈ હતી એ ડિપ્રેશન નહોતું. એ આપણે પહેલા રેસમાં વાત કરીને કે એક માણસ બે જણ કંઈ ઠોકર વાગવાથી પડી જાય છે, એક જણને પગમાં થોડું છોલાય છે એ ઊભો થઈને પાછો દોડવા માંડે છે અને રેસ જીતી જાય છે, જ્યારે બીજા વ્યક્તિને એક હાડકું ભાંગી જાય છે એ ઊભો જ નથી થઈ શકતો, એ પાછો આવીને કહે છે કે આવી ઠોકર તો જીવનમાં વાગ્યા કરે, એમાં કંઈ આપણે પડી નથી, આ ઊભા થોડું રહી જવાનું હોય, આપણે તો ઊભા રહીને પાછું ભાગવા માંડવાનું હોય. પરંતુ એ બીજા વ્યક્તિની પરિસ્થિતિ અને જે વ્યક્તિને માત્ર થોડું છોલાણું હતું એની પરિસ્થિતિ સરખી નથી. આમ ડિપ્રેશનનો અનુભવ જાણે નથી કર્યો એની પરિસ્થિતિ બીજા વ્યક્તિઓ નહીં સમજી શકે. હું એવું નથી કહેવા માંગતો કે એ નજીકના સગાઓ સ્નેહીઓ મિત્રો કુટુંબીજોને દર્દીનું ખરાબ ઈચ્છતા હોય છે કે દર્દી હેરાન થાય એમ ઈચ્છતા હોય છે કે કોઈ પણ રીતે દર્દીની દવા બંધ કરીને એમની જિંદગી બરબાદ કરી દઈએ એમ ઈચ્છતા હોય છે, પરંતુ એ એમના નિષ્ણાત નથી હોતા અને એક એક આવી સલાહ આપ્યા કરે છે કે જો એને માનવામાં આવે તો એ ખરેખર દર્દીની જિંદગીમાં બગડતી હોય છે, પરંતુ તેઓએ પોતે ક્યારેય આ અનુભવ્યું નથી હોતું એટલે આ ડિપ્રેશન કઈ જાતની બીમારી છે એ વસ્તુ તેઓ સમજી નથી શકતા અને તેઓ પોતે પૂરું સમજ્યા વગર પોતાની સલાહ સૂચનો આપ્યા કરે છે જેને અનુસરવા ક્યારેક જોખમી નીવડી શકે છે. સગાઓ દ્વારા આપવામાં આવતી સલાહને હું કંઈક એવી રીતે કહું કે આપણે ક્રિકેટ મેચ ચાલતી હોય અને સચિન તેંડુલકર ક્રિકેટના મેદાન પર રમતો હોય અને કોઈ કોમેન્ટેટર કે જે બાર ઓડિયન્સમાં બેઠા બેઠા કોઈ આપણે મેચ જોવા ગયા હોઈએ અને આપણે સચિનને સલાહ આપીએ કે તારે આમ રમવું જોઈએ કે તારે આમ રમવું જોઈએ, કંઈક એના જેવું વાત છે કે જે માણસ ક્યારેય મેદાનમાં ગયો જ નથી, જે માણસને ક્રિકેટનું બેટ એકચ્યુઅલમાં ક્યારેય પકડ્યું જ નથી, એમણે ખાલી ક્રિકેટ ટીવીમાં જોઈ છે કે મેદાનમાં પ્રેક્ષક તરીકે જ મેચ જોઈ છે, એમણે ક્યારેય પોતે મેચ રમ્યો જ નથી, અને એ જે ક્રિકેટરને સલાહ આપે કે ભાઈ તારે આવી રીતે રમવું જોઈએ કે તારે બોલનો આવી રીતે સામનો કરવો જોઈએ, કંઈક આવી વાત છે કે જેણે ડિપ્રેશનનો ક્યારેય અનુભવ કર્યો નથી, જે ડિપ્રેશનથી ક્યારેય પીડાણા નથી, જેણે પોતે માનસિક બીમારી વિશે ક્યારેય અનુભવ્યું નથી, એ જાણે માનસિક બીમારીના દર્દીને સલાહ આપવા જાય કે તમારે દવા વગર આવી રીતે જીવવું જોઈએ,
તમારે આવી રીતની જીવંદગીમાં ફેરફાર કરવો જોઈએ, કઈક આવી વાત થતી હોય છે. આમ સગાવાલાઓ, મિત્રો, કુટુંબીજનોની વાતને ધ્યાને લઈને દવાનો કોર્સ અધૂરો મૂકવો કે દવા બંધ કરી દેવી કે થોડું સારું થયું હોય ને પછી દવાની નિયમિતતા બંધ કરી દેવી એ બહુ જ ખતરનાક નીવડી શકે છે. અને આના કારણે હેરાન થતા દર્દીઓને અમે દિવસે ને દિવસે ઓપીડીમાં જોતા હોઈએ છીએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સગા સ્નેહીઓ, મિત્રો, કુટુંબીજનોની વાતમાં આવીને દવાનો કોર્સ અધૂરો ના મૂકવો જોઈએ. તો મિત્રો, આ હતી ડિપ્રેશન અંગે કેટલીક મહત્વની વાતો. હું આશા રાખું છું કે આપને પસંદ આવી હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગી હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ આપના મિત્રો સાથે શેર કરો અને ડોક્ટર આઈજે રત્નાણી સાયકિયાટ્રિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.